પાલિકા કચેરી ખાતે પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ હીરા જોટવાની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા મનપા કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હીરા જોટવાએ જણાવ્યું હતું કે મનપાની ચૂંટણી ભાજપ દ્વારા જાણી જોઈને પાછી ઠેલવાય છે ભાજપના શાસનમાં થયેલ ગેરરીતિ લોકો ભૂલી જાય તે માટે જાણી જોઈને ચૂંટણી પાછી ઠેલવવામાં આવી રહી છે આવેદનપત્ર આપ્યા અગાઉ કોંગ્રેસ દ્વારા મનપાના પટાંગણમાં ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્યાર પણ કરવામાં આવ્યા હતા ઉપરાંત મનપા કમિશનર દ્વારા હજુ સુધી

એમની વિરુદ્ધમાં સુકાદો આપે અને એ સુકાદો આપશે જ એમને ડર હોવાના કારણે જ આ સ્થિતિ ઉભી થઈ છે એવું મારું માનવું છે તો બીજી તરફ જૂનાગઢમાં ભાજપના શાસનમાં મનપા દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં સરકારી નાણાનો ક્યાં અને કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે તે અંગે કોંગ્રેસ દ્વારા હિસાબ દો જવાબ દો કાર્યક્રમ હેઠળ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો ત્યારે આ મામલે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ જણાવ્યું હતું કે અમે પ્રજાના અનેક કામ પાછલા પાંચ વર્ષમાં કર્યા છે નરસિંહ મહેતા તળાવના કામ ચાલી રહ્યું છે ભૂગર્ભ છે જો પ્રજા અમારી પાસે કામ નો હિસાબ માંગશે તો આપી દઈશું પણ કોંગ્રેસને હિસાબ માંગવાનો કોઈ અધિકાર નથી અને વડાપ્રધાન જુનાગઢમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું અમારું કામ પૂરું થયું બધાને હિસાબ દઈ દીધો હરેક ઘરે છાપામાં પણ એક બીજું છાપું નાખી અને અમે કેટલા કામ કર્યા એનો પણ હિસાબ દીધો એટલે કોંગ્રેસ શું કામ કર્યાનો હિસાબ માગવાની કોઈ જરૂર નથી અને અમારે એને હિસાબ પણ ન દેવો હિસાબ જૂનાગઢની પ્રજાને દેવો અને જૂનાગઢની પ્રજાને હરેક ઘરે છાપા આવતો હોય તો એની અંદર પણ અમે હિસાબ આપેલો છે અમુક રજૂઆતોના સ્વરૂપમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ લોકોને અહીંયા બેસીને સાંભળ્યા છે અને પ્રજાની જે પણ કાયદેસરની રજૂઆત હશે આ રજૂઆત ઉપર યોગ્ય કામગીરી કરવામાં આવશે માની સરકાર શ્રી દ્વારા વહીવટદારનો હુકમ આવવાનું બાકી છે આ હુકમ મુજબ કામગીરી કરવામાં આવશે